હોઈ શકે, છતાં પણ ન હોય એવો હરકાંત. અંદરથી સબળતા રહેવાની ઋતુમાં બે ફાળિયા થઈ જતી માધવી ઘરના હિંચકાઓની વચ્ચે નિજનો હિંચકો ખોઈ બેઠેલી કાંતા, પોતાના ઘરમાં ભૂતકાળનો એક ટુકડો રંગવા આવેલો ક્રિસ્ટોફર, આપવા ધારેલો જવાબ છેલ્લી ઘડીએ ભૂલી જતી સંતોક, અંધ પ્રેમીએ દરિયાકાંઠાની રેતીમાં દોરેલી લીટી ઓળંગવાની પીડામાં ડૂબતી માજુ, નદી જેવી પત્નીના પૂરમાં તણાતો શંકર, સફેદ રંગના કાળા ખાબોચિયાની દુર્ગંધમાં તરફડતી યુવતી, ધોમ ધકતા સૂકા નિર્જન પટમાં ટાઢક પામવા ભટકતી સ્ત્રી, સામે કાંઠે જવાના પુલ પર અધવચ્ચે અટકી ગયેલી નંદિની, ન જઈને પણ પોતાના સ્થાને સમયસર પહોંચતી નાયિકા, આ અને આવા અન્ય પાત્રોના ચિત્તનું સંવેદનશીલ કલાત્મક નકશીકામ કરતી આપણી ભાષાના સુપ્રસિદ્ધ સર્જક વિનેશ અંતાણીની ઉત્તમ વાર્તાઓનો નવો સંગ્રહ બાકીનું શરીર. દરેક વાર્તા પરથી ધીરે ધીરે ખસતું જતું આવરણ વાચકને માનવ મનના અતલ ઊંડાણમાં લઈ જાય છે. બાકીનું શરીર આ વાર્તા સંગ્રહ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુકસ્ટોરનો સંપર્ક કરો. અને હવે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.